જો અહીંયા કપાસની બહ બાટી બોલે છે, વીણી નાખ્યો કેટલોક વીણ્યો આખા દિવસ નો? હા આખા દિવસ નો 2-2.5 મણ જેટલો છોશે. હેલો દોસ્તો, નમસ્કાર, જય માતાજી. હું છું મુકેશ સરવૈયા, અને અમારા મુકેશ સરવૈયા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મજામાં આવશો ને હું પણ મજા આવશો. તો બધાને પહેલા તો ગુડ મોર્નિંગ. તો સવારમાં જુઓ, આજ તો મોડો જાગ્યો છું, કારણ કે કાલે રામમંડળ હતું એટલે દિવસે હોવાનું થોડુંક ઓછું હતું, હોવાનું નહોતું, એટલે અત્યારમાં થોડુંક મોડું જગાણું છે. અને આજ તો બધા વીઆઈ ગયા છે વાડીએ કપાસ વીણવા, કારણ કે કપાસ વીણવાનું કામ ચાલુ છે. તો વહેલા નીકળી ગયા હતા, હું જાગ્યો એટલે નીકળી ગયા હતા બધા. તો આપણે આજ વાડીએ જઈશું આંટો મારો, બપોર પછી કદાચ એવું લાગે તો જઈએ, અને કેટલો કપાસ વીણાણો છે અને કેવું છે કપાસ અને એવું બધું આપણે જોઈએ છીએ અને મુલાકાત કરીએ છીએ આસપાસ વાડીએ જઈએ. અને તો કંઈ વાંધો નહીં, વાડીએ જઈને પછી પાછા મળીશું. તો દોસ્તો, ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ, અને આજ કપાસ વીણાનું કામ ચાલુ છે જોરદાર. તો આપણે જો કે ઘરની વાડી નથી પણ ભાગ રાખી છે, અને કપા પણ બહુ સારો છે. તમે જુઓ, પહેલી વીણી હજી કરીએ છીએ, અને આને કરો ભાઈ ને પપ્પાને બધા કપા વીણે છે, અમારે મમ્મી ને બધા. તો કપાય બહુ જોરદાર છે, પહેલી વીણી કરી છે. પહેલી વીણી હવે વીણા વીણાવા આવી ગઈ ને, હવે તો બધા વિડીયોમાં મારા પપ્પા તો લગભગ બતાવતા નથી, કારણ કે વાડીએ જાજો ભાગ હોય એટલે વિડીયોમાં બતાવી નહીં. પણ આ ફાઇનલી વાડીએ વિડીયો બનાવવા જ આવ્યો હતો, કારણ કે કપા વીણવાનું કામ ચાલુ હતું. તમે કીધું હાલો થોડોક એવો વિડીયો બનાવતા હોય, કપાય પણ બહુ જોરદાર થઈ ગયો છે. તો પહેલી વીણી પણ કેટલી કીધી હોય તમે? 150-200 જેટલી થઈ જાય એવું કહે છે મારા પપ્પા. તો હજી પણ ઘણા બધા ઝીંડવા વીંડવા ઘણા છે, જુઓ તમે કપાવામાં એટલો બધો લીલો છે. હા, અને અમારા મમ્મી તો દાંત કાઢશે બોલશે નહીં, કારણ કે હમણાં વિડીયોમાં નતો દેખાતા ને એટલે. આટલા બધો છે, કારણ કે સાચો તળી ગયેલો પહેલી વીણી કરે છે, આની પછી હવે પછી આવશે, કારણ કે ઝીંડવા બધું ઘણું છે. દિવાળી પછી પપ્પા કહે છે દિવાળી પછી બીજી વીણી આવશે. આ બાજુ જો ઝાડવા એવડ્યા મોટા થઈ ગયેલા છે, બહુ જોરદાર છે, કપાય બહુ મોટો મોટો દેખાય છે. બા તમારે કઈ કહેવાનું છે કે હવે? વીણવાની મજા આવે છે? આ તો કો કપા તો હું મરા રાવ ને ભાઈ, મારે બા ગરમી ના પલ્લી ગયા છે. પણ કપા જો બહ બાટી વીણે છે, એક આથે કપા પકડી રાખે ને એક આથે વીણે છે. આગળ સભ્ય થઈ છે લે મોઢું ખોલતું. તો મોઢું ન ખોલે, મને ફૂટી નીકળી જાય મોઢામાં. એટલે આમને મોઢું દેખાડ્યા વગર નું થોડું આવશે, હેઠો રૂમાલ કર. તો જો અહીંયા કપાસની બહ બાટી બોલે છે, વીણી નાખ્યો કેટલોક વીણ્યો આખા દિવસ નો? હા આખા દિવસ નો 2-2.5 મણ જેટલો છો હશે, ખાસ ખબર નથી. એવું છે? હા, 7-5 દિવસ કપાસ વીણી છે, કાલ વીણાય રહે. એવું છે? હા. તો જો કે અહીંયા તમે ભાગ રાખી છે એ તમને ખબર છે, આપણે તો ઘરની વાડી છે એની ભાગ રાખી છે કપા વીણવા. તો બધા દાડીયા છે થોડાક, અને ઘર ઘરના બધા બધા વીણીએ છીએ. તો પહેલી વીણી કરીએ છીએ તો મજા આવે છે પહેલી વીણી કરવાની. આવી રીતની છે કે આપણો કપાસ દોસ્તો તમે જુઓ, અને ઘણા બધા 7-8-10 જણા વીણે છે. અહીંયા થેલીઓ લઈને જુઓ ભાઈ ગયા છે, કેમ પૂરું કર્યું? પૂરું તો કઈ ના કર્યું, કાલ લોધી થાય. તો દોસ્તો જો આવી રીતના બધો કપાસ છે, આપણે આંટો મારવા આવ્યા હતા. અમે કીધું હાલો જ આંટો મારવા જઈએ, કારણ કે સાંજે
રામા મંડળમાં ગયેલો હતો તો ગળો તો નથી એટલો બધો એટલે વાંધો નહીં, કાંઈ હોય જઈને ઘરે જઈને કપડાં બદલાવી નાખશું બીજું શું. તો મેં કીધું હાલો જ આંટો મારવા જાવ વાળીએ, તો મજા આવી છે આંટો મારીને, કારણ કે કપાસ વીણા વીણવાનું સાદું હતું એટલે. આ એટલું બધું મોઢે શું લો બાંધા? તો આપણે જો બળદ ગાડી હકારી હતી કપા, શું કહેવાય આપણે અત્યારે વીણા ગયો છો તો ભરવા આવ્યા હતા ભાઈ, ગાડી હકારી તો મજા આવી છે, કારણ કે બધો કપા વીણા ગયો એટલે પાછો ઘરે જવા દેવાનો હોય એટલે ઘરે ભરીને જવાનો હતો. તો મેં કીધું હાલો થોડો ઘણો હું એ ઠલવા આવું, કારણ કે આવ્યો હતો આંટો મારવો, તો મેં કીધું ગાડીમાં ભરી નાખો એટલે થોડોક આગળ જવા દઈ. તો આપણે હકારીને થોડો કપા ભરીને પા આગળ ગયા હતા, મજા આવી. તો જુઓ મારા બા ની બધા કપા વીણીને હવે જઈએ છીએ ઘરે, કારણ કે 5 દિવસ 6 દિવસ પાકા થઈ ગયા છે, 6 દિવસ કપા વીણો છે અને હવે કેટલો દિવસ વીણવાનો છે બા? તો કાલનો દિવસ છે હવે એટલે પૂરું થઈ જશે, 5-6 જમણ એક ધારો કપા વીણ, 7 જમણે પૂરો થઈ જાય કપા પેલી વીણી. તો હવે દિયા થમવાનો છે ને બધાએ કપા વીણીને હવે ઘરે જઈએ છીએ. તો થાકી ગયા છે ને બા? અત્યારે ખડસરિયા, કારણ કે ભાઈબંધ નો ફોન આવ્યો હતો કે બર્થડે ની પાર્ટી છે તો પાર્ટીમાં જવું છે, મિલન અમારી યારે આવે છે તો ખરસરિયા જાય છે, કારણ કે ભાઈનો ફોન 2-3 વખત આવી ગયો કે આવજો ને આવજો, આગલી પાર્ટીમાં નહોતું જવાનું તો ફાઇનલી વીરાભાઈ વાડીએ જવું છે, તો કાંઈ વાંધો નહીં અહીંયા જઈ આવીએ પછી પાછા મળીએ. દોસ્તો વાગી ગયા છે રાતના, અત્યારે 11:30 થઈ ગયા છે દોસ્તોનો વ્લોગનો પણ અહીં એન્ડ કરવો છે. તો જો અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો, અને મળીશ આવતા વ્લોગમાં નવા સવાર સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.